मूत्र निर्माण प्रक्रिया विषे समझाया। मूत्र निर्माण प्रक्रिया नो पहलो तबक्को रुधिर केशिका गुच्छ गाळण एना विषे समझाया, जेमा बाउमेन की कोथळी माथी एना रुधिर केशिका गुच्छ माथी रुधिर नो दबाण पूर्वक वहन थाय छे अने एमाथी रुधिर नो गाळण थाय छे अने रुधिर मां आवेला रुधिर रसना प्रोटीन सिवायना बधा ज घटको गळाई अने मूत्रपिंड निवापमां એટલે કે બાહુબેનની કોથળીના નિભાગમાં ઠલવાય છે। ત્યાર પછીની પ્રક્રિયા એટલે કે પુનઃશોષણની પ્રક્રિયા સમજીએ એ પહેલાં આ રુધિર કેશિકા ગુચ્છમાંથી જે રુધિરનું ગાળણ થાય છે એ પ્રક્રિયાનું નિયમન કરવાનું કામ કોણ કરે છે એ આપણે સમજીએ। તો આ ક્વેશ્ચન તમને શોર્ટ નોટ તરીકે પણ પૂછી શકાય। જે જી એ જક્ષ્ટા બ્રોમોલ્યુલર એપરેટસ તરીકે પણ ઓળખવામાં આવે છે। જે જી એ નું ફૂલ ફોર્મ યાદ રાખજો, જે જી એ ને જક્ષ્ટા ગ્લોમોરુલર એપરેટસ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ નિયમન કહેવાય છે। હવે આપણે જે સમજ્યા કે બાઉમેનની કોથળીમાંથી રુધિર કેશિકા ગુચ્છમાંથી રુધિરનું ગાળણ થાય છે, તો આ જે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ છે એનું નિયમન કરવાનું કામ કોણ કરે છે? એનું રુધિર કેશિકા ગુચ્છ ગાળણનું નિયમન કરવાનું કામ જે જી એ જક્ષ્ટા ગ્લોમેરુલર એપરેટસ કરે છે। કઈ રીતે કરે છે એ આપણે સમજીએ। આ પણ ટોપિક તમને આ રુધિરમાંથી મૂત્રનું નિર્માણની જે પ્રક્રિયા થાય છે રુધિરનું ગાળણ થઈ એમાં જ આવશે। તો જે જી એ અથવા રુધિર કેશિકા ગુચ્છ ગાળણ નિયમન, રુધિર કેશિકા ગુચ્છમાંથી જે રુધિરનું ગાળણ થાય છે એ નિયમન કરવાનું કામ કોણ કરે છે? જે જી એ એપરેટસ। હવે મૂત્રપિંડ રુધિર કેશિકા ગુચ્છ ગાળણના દરના નિયમન માટેની ક્રિયાવિધિ કરે છે। મૂત્રપિંડ છે, મૂત્રપિંડ પોતે આ રુધિર કેશિકા ગુચ્છમાંથી જે ગાળણ થાય છે એ ગાળણના દરનું નિયમન કરવાનું કામ કરે છે, અથવા મૂત્રપિંડ એ રુધિર કેશિકા ગુચ્છના માંથી જે ગાળણ થાય છે એના દરનું નિયમન કરવાની ક્રિયાવિધિ દર્શાવે છે અથવા ક્રિયાવિધિ કરે છે। અને આ કાર્યક્ષમ ક્રિયાવિધિ એ જે જી એ દ્વારા થાય છે। જે જી એ એને ગુજરાતીમાં જક્ષ્ટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ અથવા એને જક્ષ્ટા ગ્લોમેરુલર એપરેટસ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે જી એ દ્વારા રુધિર કેશિકા ગુચ્છમાંથી જે ગાળણ થાય છે એના દરનું નિયમન થાય છે। હવે આ જે જી એ શું છે? તો આ જે જી એ એક વિશિષ્ટ સંવેદનશીલ વિસ્તાર છે। અને આ વિસ્તાર કઈ રીતે બને છે? તો જે જી એ એક વિશિષ્ટ જક્ષ્ટા ગ્લોમેરુલર એપરેટસ એક વિશિષ્ટ સંવેદનશીલ વિસ્તાર છે કે જે દૂરસ્થ ગુચળામય નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતરવાહી ધમનિકાના સંપર્ક દ્વારા નિર્માણ પામે છે। જે જી એનું નિર્માણ કઈ રીતે થાય છે એવું ક્વેશ્ચન પૂછી શકાય શોર્ટ ક્વેશ્ચનમાં। તો જે જી એ એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે જેનું નિર્માણ જે દૂરસ્થ ગુચળામય નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતરવાહી ધમનિકાના સંપર્ક દ્વારા નિર્માણ પામે છે। હવે આ જે જી એ શું કામ કરે છે? તો જ્યારે જીએફઆરમાં ઘટાડો થાય, ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ એમાં જ્યારે ઘટાડો થાય ત્યારે જે જી કોષોને ક્રિયાશીલ કરે છે। આ જે જી એનું કાર્ય શું છે? જક્ષ્ટા ગ્લોમેરુલર એપરેટસ શું કાર્ય કરે છે? તો જ્યારે મૂત્રપિંડમાં રુધિર કેશિકા ગુચ્છમાં જે જીએફઆરમાં ઘટાડો થાય ત્યારે એ જે જી કોષોને જક્ષ્ટા ગ્લોમેરુલર કોષોને સક્રિય કરે છે અથવા ક્રિયાશીલ કરે છે અને તે રેનિન મુક્ત કરે છે। તો આ જે જી કોષો એ રેનિન મુક્તને કરવાનું કાર્ય કરે છે। જ્યારે જીએફઆરમાં ઘટાડો થાય ત્યારે જે જી કોષો ક્રિયાશીલ બને છે અને એ જે જી કોષો રેનિન મુક્ત કરે છે અને આ રેનિન શું કાર્ય કરે છે? તો રેનિન એ રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે અને જીએફઆરને પાછો સામાન્ય કરે છે, બરાબર? તો કાર્ય યાદ રાખજો અને આ બે માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય જે જી એ એટલે શું? રુધિર કેશિકા ગુચ્છ ગાળણ નિયમન કોની કહેવાય? ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયાની વાત કરીએ તો મૂત્ર નિર્માણની બીજી પ્રક્રિયા છે એને પુનઃશોષણ તરીકે અથવા તો મૂત્ર નિર્માણની પ્રક્રિયાનો બીજો તબક્કો છે એને પુનઃશોષણ અથવા પસંદગીમાં પુનઃશોષણ
કહેવાય. આ પસંદગીમાં મૂત્ર શોષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને મૂત્ર પિંડ નલિકાના કયા ભાગમાં થાય છે એ આપણે સમજીએ તો પ્રતિ દિવસ આપણને બે માર્ક્સના શોર્ટ નોટમાં પૂછી શકાય મૂત્રપિંડ નલિકામાં પુનઃશોષણની પ્રક્રિયા સમજાવો. તો પુનઃશોષણમાં પ્રતિ દિવસ નિર્માણ પામતું ગાળણનું કદ, હવે તમને ખ્યાલ છે કે પ્રતિ દિવસ કેટલું ગાળણ નિર્માણ પામે છે, 180 લિટર પ્રતિ દિવસ. એની ઉત્સર્જિત મૂત્ર કેટલું થાય છે પ્રતિ દિવસ? 1.5 લિટર. એની સાથે સરખામણી કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે 99% બાળક મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ પામે છે. આપણે શીખી ગયા કે પ્રતિ દિવસ કેટલું રુધિરનું ગાળણ થાય છે, તો પ્રતિ દિવસ નિર્માણ પામતું ગાળણ એનું કદ લગભગ 180 લિટર પ્રતિ દિવસ હોય છે. એની ઉત્સર્જિત મૂત્ર એટલે કે જે ઉત્સર્જિત મૂત્ર 1.5 લિટર છે પ્રતિ દિવસનું, એની સાથે સરખામણી કરવામાં આવે તો ખ્યાલ આવે કે જે ગાળણ થયેલું છે એ ગાળણમાંથી 99% ગાળણ એ મૂત્રપિંડ નલિકા દ્વારા ફરીથી પુનઃશોષણ પામે છે અને આ પ્રક્રિયાને પુનઃશોષણ પ્રક્રિયા કહેવાય છે. હવે આ પ્રક્રિયામાં કયા કયા જે ગાળણ પામેલા ઘટકો છે એ ગાળાયેલા ઘટકોમાંથી કયા ઘટકોનું પુનઃશોષણ થાય છે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ પ્રક્રિયા ઉત્સર્ગીકમના વિવિધ ઘટકોમાં થાય છે, એટલે કે મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગોમાં થાય છે. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ જ્યારે PCT એટલે કે નિકટવર્તી ગુચડાને નલિકા દ્વારા વહન પામે ત્યારે ગાળણમાં રહેલા પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, વિટામિન્સ, NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટનું રુધિરમાં સક્રિય અને મંદ વહન દ્વારા PCTમાં પુનઃશોષણ થાય છે. તો પુનઃશોષણની ક્રિયા મોટાભાગે PCTમાં થાય છે. PCT એટલે કે નિકટવર્તી ગુચડામય નલિકા, બરાબર. હવે જે ગાળણમાં બધા ઘટકો આવ્યા છે તો જ્યારે ગાળણ એ મૂત્રપિંડ નલિકાના PCT દ્વારા વહન પામે નિકટવર્તી ગુચડામય નલિકામાંથી જ્યારે પસાર થશે ત્યારે એ ગાળણમાંથી પાણી, ખાસ યાદ રાખજો, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એટલે કે રુધિર કેશિકા ગુચ્છમાંથી જે ગાળણ થયું છે એ જ્યારે PCT માંથી પસાર થાય અથવા નિકટવર્તી ગુચડામાં નલિકામાંથી જ્યારે વહન પામે છે ત્યારે એ ગાળણમાં રહેલા પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, વિટામિન્સ, સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, સોડિયમ બાયકાર્બોનેટનું રુધિરમાં પાછું સક્રિય અને મંદ વહન દ્વારા PCT માં પુનઃશોષણ થાય છે. અહીંયાથી તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે નિકટવર્તી ગુચડામય નલિકામાંથી કયા ઘટકોનું પુનઃશોષણ થાય છે, તો પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, વિટામિન્સ, NaCl, સોડિયમ બાયકાર્બોનેટનું રુધિરમાં સક્રિય અને મંદ વહન દ્વારા પુનઃશોષણ થાય છે. નિકટવર્તી ગુચડામાંથી આગળ વધતું ગાળણ હેન્લેના પાસમાં વધુ સંકેન્દ્રિત થાય છે. હેન્લેના પાસની લંબાઈ જેટલી વધુ એટલું મૂત્રનું નિર્માણ વધુ સંકેન્દ્રિત. હવે મૂત્ર વધુ સંકેન્દ્રિત ક્યારે બને? કે જ્યારે વધુ પ્રમાણમાંથી એનું પાણીનું શોષણ થઈ જાય ત્યારે વધુ સંકેન્દ્રિત બને છે. તો જ્યારે નિકટવર્તી ગુચડામાંથી ગાળણ જ્યારે હેન્લેના પાસમાંથી પસાર થાય છે ત્યારે મૂત્ર વધુ સંકેન્દ્રિત એટલે કે ગાળણ વધુ સંકેન્દ્રિત બને છે. અને હેન્લેના પાસની જેટલી લંબાઈ વધારે હશે એટલું ગાળણ વધુ સંકેન્દ્રિત બનશે. ત્યાર પછી આપણે જોઈએ તો મૂત્ર નિર્માણની ત્રીજી પ્રક્રિયા છે એને કહેવાય નલિકામાં સ્ત્રાવ. હવે એવા કેટલાક તત્વો કે જે ગાળણમાંથી ગળાયા ના હોય, બરાબર, અને રુધિરમાં રહી ગયા હોય એવા તત્વો મૂત્રપિંડ નલિકામાં સ્ત્રાવ પામે છે, તો એને નલિકાના સ્ત્રાવની પ્રક્રિયા કહેવાય છે. તો આ પણ યાદ રાખજો, એમાંથી પણ નીટમાં NCQમાં પૂછાય છે. મૂત્ર નિર્માણનો ત્રીજો તબક્કો છે એને નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા કહેવાય છે. મૂત્રપિંડ નલિકામાં સ્ત્રાવ એટલે કેટલાક દ્રવ્યો કે કેટલાક ઘટકોનો રુધિરમાંથી મૂત્રપિંડ નલિકામાં સ્ત્રાવ થશે. હવે યાદ રાખજો, આ જે નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા છે એ BCT માં થાય છે. BCT એટલે દૂરસ્થ ગુચડામય નલિકા, એમાં નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા થાય છે. પુનઃશોષણની પ્રક્રિયા PCT માં એટલે કે નિકટવર્તી ગુચડામાં થાય છે. પુનઃશોષણ જે ઘટકો ગાળણમાંથી પુનઃશોષણ પામે છે એ PCT માં પુનઃશોષણ પામે છે, જ્યારે નલિકામાં સ્ત્રાવ એટલે કે રુધિરમાંથી કેટલાક ઘટકો એ મૂત્રપિંડ નલિકામાં સ્ત્રાવ પામે છે એ DCT માં થાય છે. નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા DCT માં થાય છે.
આ વિસ્તારમાં એવા દ્રવ્યોનો મૂત્રપિંડ નલિકાના પોલામાં સ્ત્રાવ થાય છે જે રુધિરકેશિકા ગુચ્છમાંથી ગળાયેલા હોય. હમણાં જ આપણે વાત કરી કે જ્યારે રુધિરકેશિકા ગુચ્છમાંથી રુધિરનું ગાળણ થતું હોય ત્યારે એમાંથી કેટલાક દ્રવ્યો એવા હોય છે કે જે રુધિરકેશિકા ગુચ્છમાંથી ગળાયા હોય નહીં. એવા દ્રવ્યોનો સ્ત્રાવ મૂત્રપિંડ નલિકામાં DCTમાં એટલે કે દૂરસ્થ ઉચ્છવાય ભાગમાં થાય છે. એવા દ્રવ્યો કયા છે કે જેનો દૂરસ્થ ઉચ્છવાય નલિકામાં સ્ત્રાવ થાય છે? તો એમોનિયા, હોસ્ટેનથી આપણે તમને નીટમાં પૂછી શકાય, એમોનિયા, પછી યુરિક એસિડ, એચ પ્લસ આયન અને પેનિસિલિન જેવા ઔષધીય દ્રવ્યોનો સ્ત્રાવ રુધિરમાંથી મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ઉચ્છવાય ભાગમાં એટલે કે DCTમાં થાય છે અને આ પ્રક્રિયાને નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા કહેવાય છે. બરાબર, ફરીથી યાદ રાખજો, નલિકામાં સ્ત્રાવ એટલે કે એવા દ્રવ્યો કે નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા DCTમાં એટલે કે દૂરસ્થ ઉચ્છવાય ભાગમાં થાય છે. બરાબર, આ પ્રક્રિયામાં રુધિરકેશિકા ગુચ્છમાંથી ગળાયા ન હોય એવા દ્રવ્યોનું મૂત્રપિંડ નલિકાના પોલાણમાં સ્ત્રાવ થાય છે અને મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ઉચ્છવાયવાળા ભાગમાં એનો સ્ત્રાવ થાય છે. ખાસ કરીને એમોનિયા, યુરિક એસિડ, એચ પ્લસ આયન અને પેનિસિલિન જેવા ઔષધીય દ્રવ્યો જે રુધિરકેશિકા ગુચ્છમાંથી ગળાયા નહોતા એનું હવે રુધિરવાહિનીઓના રુધિરમાંથી મૂત્રપિંડ નલિકાના DCT ભાગમાં સ્ત્રાવ થાય છે અને આ રીતના મૂત્ર તૈયાર થાય છે જે સંગ્રહ નલિકામાં પ્રસરણ પામે છે, ત્યાંથી વહન પામી અને સંગ્રહ નલિકામાં પણ પાણીનું પુનઃશોષણ થાય છે. આ જ્યારે મૂત્ર અહીંયાથી રુધિરકેશિકા ગાળણ થાય ત્યારે એના નિકટવર્તી ઉજળામાં પુનઃશોષણની પ્રક્રિયા થાય, ગાળણ હૃદયના પાસમાં હજુ વધુ સંકેતિત થાય, DCTમાં નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા થાય, સંગ્રહ નલિકામાંથી મૂત્રનું વહન થાય ત્યારે મૂત્ર વધુ સંકેન્દ્રિત થાય છે કારણ કે પાણીનું પુનઃશોષણ સંગ્રહ નલિકામાં પણ થાય છે અને આ રીતે તૈયાર થયેલું અતિ સંકેન્દ્રિત મૂત્ર એ મૂત્રપિંડ વિભાગમાં ઠલવાય છે. તો આ કઈ મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે, તમને કુલ ક્વેશ્ચન તરીકે 3 અથવા 4 માર્ક્સમાં પૂછી શકાય. બરાબર, તો આટલી પ્રક્રિયા યાદ રાખજો. પ્રક્રિયાનો આપણે પહેલો તબક્કો સમજી ગયા હતા રુધિરકેશિકા ગુચ્છગાળણ, ત્યાર પછી એમાં જ ટોપિક તમારે લખવાનું છે JGA અથવા રુધિરકેશિકા ગુચ્છ ગાળણ નિયમન. તો આ રુધિરકેશિકા ગુચ્છનું ગાળણ નિયમન થવું જરૂરી છે. તો રુધિરકેશિકા ગુચ્છનું ગાળણ નિયમન કોના દ્વારા થાય છે? તો એ JGA દ્વારા થાય છે. JGA જસ્ટા ક્રોમોરુરલ એપરેટસ દ્વારા આ પ્રક્રિયા થાય છે. આ શોર્ટ નોટ તરીકે પણ તમને પૂછી શકાય. મૂત્રપિંડ રુધિરકેશિકા ગુચ્છના ગાળણના દરના નિયમન માટેની ક્રિયાવિધિ કરે છે. મૂત્રપિંડ રુધિરકેશિકા ગુચ્છના ગાળણના દરના નિયમન માટેની ક્રિયાવિધિ પણ કરે છે અને આ કાર્યક્ષમ ક્રિયાવિધિ એ JGA જક્ષ્ટા રુધિરકેશિકા ગુચ્છ ઉપકરણ એટલે કે જક્ષ્ટા ગોમોરુરલ એપરેટસ દ્વારા કરવામાં આવે છે. આ JGA શું છે? તો JGA એવો એક સંવેદનશીલ વિસ્તાર છે કે જે દૂરસ્થ ઉજળામણી નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતરવાહી ધમનિકાના દૂરસ્થ ઉજળામણી નલિકાના JGA વિસ્તાર એવો વિસ્તાર છે કે જે દૂરસ્થ ઉજળામણી નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતરવાહી ધમનિકાના સંપર્ક દ્વારા નિર્માણ પામે છે. હવે આ JGA શું કાર્ય કરે છે? JGA GFRનું નિયમન કરે છે. કઈ રીતે? તો જ્યારે મૂત્રપિંડમાં GFRમાં ઘટાડો થાય ત્યારે JG કોષો સક્રિય બને છે, ક્રિયાશીલ રહે બને છે અને એ JG કોષો એમાંથી રેનિનનો સ્ત્રાવ કરે છે. આ રેનિન શું કાર્ય કરે છે? તો રેનિન એ રુધિરકેશિકા ગુચ્છના રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે અને ફરીથી GFRને સામાન્ય બનાવે છે. તો આ શોર્ટ નોટ તરીકે 2 માર્ક્સમાં પૂછી શકાય. ફરી યાદ રાખજો, બીજું તમે મૂત્ર નિર્માણની બીજી પ્રક્રિયા અથવા મૂત્ર નિર્માણની પ્રક્રિયાનો બીજો તબક્કો છે એને પુનઃશોષણ કહેવાય. પુનઃશોષણની પ્રક્રિયા એટલે શું? તો આપણે વાત કરી કે રુધિરમાંથી મોટાભાગના જે ઘટકો છે એ પાવમેનની કોથળીમાં એનું ગાળણ થાય છે. તો એ ઘટકો એમાંના કેટલા ઘટકો છે એ રુધિરમાં જરૂરી છે, ઉપયોગી છે માનવ માટે. તો પ્રતિ દિવસ નિર્માણ પામતું ગાળણનું કદ તમને ક્યાં છે કે પ્રતિ દિવસ કેટલું ગાળણ પામે નિર્માણ પામે છે? તો પ્રતિ દિવસ નિર્માણ પામતા ગાળણનું કદ
પર 180 લીટર પ્રતિ દિવસ હોય છે એની ઉત્સર્જિત પુત્ર સાથે સરખામણી કરીએ તો ઉત્સર્જિત પુત્ર લગભગ 1.5 લીટર જેટલું હોય છે જો એની સાથે સરખામણી કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે જેટલું ગાળણ થાય છે 180 લીટર પ્રતિ દિવસ બરાબર એમાંથી 99% ગાળણ એ મૂત્રની નલિકા દ્વારા પુનઃશોષણ પામે છે અને આ પ્રક્રિયાને પુનઃશોષણની ક્રિયા કહેવાય છે અને આ પ્રક્રિયા પુનઃશોષણની પ્રક્રિયા એ મૂત્રની નલિકાના વિવિધ ભાગો દ્વારા થાય છે ખાસ કરીને પીસીટી દ્વારા પુનઃશોષણની પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા ઉત્સર્જકમના વિવિધ ભાગો દ્વારા વિવિધ ખંડોમાં થાય છે બરાબર ખાસ કરીને જ્યારે રુધિર કેશિકા ઉચ્ચગાળણ જ્યારે પીસીટી એટલે કે નિકટવર્તી ઉચ્ચગાળણ નલિકામાંથી પસાર થાય છે ત્યારે ગાળણમાં રહેલા પાણી ગ્લુકોઝ એમિનો એસિડ વિટામિન્સ એનએસીએલ અને સોડિયમ બાયકાર્બોનેટનું રુધિરમાં સક્રિય અને મનવહનની ક્રિયા દ્વારા પુનઃશોષણ થાય છે એટલે ખાસ યાદ રાખજો પુનઃશોષણની પ્રક્રિયા પીસીટીમાં થાય છે ગાળણમાં રહેલા ગ્લુકોઝ એમિનો એસિડ પાણી વિટામિન્સ એનએસીએલ સોડિયમ બાયકાર્બોનેટનું રુધિરમાં સક્રિય અને મંદવહન દ્વારા પીસીટીમાં પુનઃશોષણ થાય છે આગળ પછી પીસીટીમાંથી આગળ વધતું ગાળણ હેન્ડલેના પાસમાં આગળ વધશે હેન્ડલેના પાસમાં જાય ત્યારે એ વધુ સંકેન્દ્રિત બને છે જેટલી હેન્ડલેના પાસની લંબાઈ વધુ હશે એટલું ગાળણ વધુ સંકેન્દ્રિત બનશે જેટલી હેન્ડલેના પાસની લંબાઈ વધુ હશે એટલું ગાળણ વધુ સંકેન્દ્રિત બનશે આગળ મૂત્રનિર્માણની પ્રક્રિયાનો ત્રીજો તબક્કો જેને કહેવાય છે નલિકામાં સ્ત્રાવ એવા તત્વો કે જે રુધિર કેશિકા પુચ્છમાંથી ગળાયા ના હોય એવા તત્વોનો મૂત્રપિંડ નલિકાના ભાગમાં કોલાનમાં સ્ત્રાવ કરવામાં આવે છે બરાબર તો અહીંયા કયા તત્વો છે નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા ડીસીટીમાં થાય છે એટલે કે દૂરસ્થ ઉચડામય નલિકામાં થાય છે આવા વિસ્તારમાં એવા દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે કે જે મૂત્રપિંડ નલિકાના કોલાણમાં આવા વિસ્તારમાં એવા દ્રવ્યોનો મૂત્રપિંડ નલિકાના કોલાણમાં સ્ત્રાવ થાય છે કે જે રુધિર કેશિકા પુચ્છમાંથી ગળાયા ના હોય હવે કયા દ્રવ્યો રુધિર કેશિકા પુચ્છમાંથી ગળાયા નથી અને એનો રુધિરવાહિનીઓમાંથી મૂત્રપિંડ નલિકાના કોલાણમાં સ્ત્રાવ થાય છે અને એ પણ ખાસ કરીને ડીસીટીના ભાગમાં તો એમોનિયા યુરિક એસિડ H+ આયન અને પેનિસિલિન જેવા ઔષધીય દ્રવ્યોનો સ્ત્રાવ નલિકામાં મૂત્રપિંડ નલિકાના ડીસીટી ભાગમાં થાય છે તો આ પણ નીટમાં એમસીક્યુમાં પૂછાય છે કયા દ્રવ્યોનો નલિકામાં સ્ત્રાવ થાય છે તો એમોનિયા યુરિક એસિડ H+ આયન અને પેનિસિલિન જેવા ઔષધીય દ્રવ્યોનો નલિકામાં સ્ત્રાવ થાય છે ત્યાર આ રીતે મૂત્ર તૈયાર થાય છે અને મૂત્ર એ સંગ્રહ નલિકામાંથી પસાર થશે સંગ્રહ નલિકામાંથી એક મૂત્રમાંથી હજુ પાણીનું પુનઃશોષણ થશે એટલે હજુ વધુ સંકેન્દ્રિત મૂત્ર તૈયાર થશે અને એ મૂત્રપિંડ વધુ સંકેન્દ્રિત અથવા અતિ સંકેન્દ્રિત મૂત્ર એનું મૂત્રપિંડ નિવાકમાં ઠલાવવામાં આવે છે આ રીતે મૂત્રનું નિર્માણ થાય છે તો આખી પ્રક્રિયા મૂત્ર નિર્માણની પ્રક્રિયા એ મૂળ ક્વેશ્ચન તરીકે તમને 4 માર્ક્સમાં પૂછી શકાય અથવા અલગ અલગ ભાગ 2-2 માર્ક્સમાં શોર્ટ નોટમાં અલગ અલગ તબક્કા પૂછી શકાય રુધિર કેશિકા પૂછગાળણ પછી પુનઃશોષણની પ્રક્રિયા પછી નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા જે જીએ અથવા રુધિર કેશિકા પૂછગાળણનું નિયમન શોર્ટ નોટ તરીકે પૂછી શકાય અગત્યનો ક્વેશ્ચન છે થિયરી માટે પણ અને નીટના એમસીક્યુ માટે પણ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે